गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी आजना लेक्चर नी अंदर यूनिट टू के जेनु नाम थिंग्स अराउंड अस छे तेनो स्वाध्याय पोथी नी अंदर लेक्चर थ्री शुरू करवा जई रह्या छीए। तो चालो बधा पोतपोतानी स्वाध्याय पोथी खोलशे। जे तमारे यूनिट टू नी अंदर 11मी एक्टिविटी हती, एक्टिविटी 11, એમાં મેં તમને કહ્યું હતું ને કે વિરોધી શબ્દ નહીં આવે છે, એમાં આપણે હતું કે કોકોનટ ટ્રી, ઇટ ઇઝ ટોલ, ધેટ ઇઝ નીમ ટ્રી, ઇટ ઇઝ શોર્ટ, ટોલ શોર્ટ, એવા વિરોધી શબ્દ આપણે શીખ્યા હતા। હવે એવા તે બીજા નવા શબ્દ આપણે અત્યારે આમાં શીખશું। તમારી સ્વાધ્યાય પોથીના પેજ નંબર 37 ઉપર જુઓ, ઓપોઝિટ્સ એટલે કે વિરોધીઓ, વિરોધી શબ્દ આપણે શીખવાના છે। તો ચાલો, પેલું છે BIG, બિગ એટલે મોટું, અને એનું વિરોધી થાય SMALL, સ્મોલ એટલે નાનું। તમે ગુજરાતી ભાષામાં તો વિરોધી શબ્દનો ઉપયોગ કરો છો, નાનું, મોટું, ઊંચું, નીચું, પછી સફેદ, કાળું, એવા વાપરો છો ને। એવી જ રીતના ઇંગ્લિશની અંદર પણ આપણે આ વિરોધી શબ્દ શીખવાના છે। તો પહેલું આપણે જોયું BIG, બિગ એટલે મોટું, અને એનું વિરોધી છે SMALL, સ્મોલ એટલે નાનું। બીજો શબ્દ છે TALL, ટોલ એટલે ઊંચું। શું છે જુઓ, TALL, ટોલ એટલે ઊંચું। તમને લોકોને ગુજરાતીમાં આવડે જ છે કે ઊંચાનું વિરોધી થાય નીચું અથવા તો ઠીંગણું, બરાબર ને? તો જુઓ અહીંયા છે SHORT, શોર્ટ એટલે ઠીંગણું, SHORT, શોર્ટ એટલે ઠીંગણું। આમાં છે ને કોઈ બે વ્યક્તિની વાત હોય ને ત્યારે ઊંચું અને ઠીંગણું વપરાય। દાખલા તરીકે એક વ્યક્તિ હોય તમારા ક્લાસની અંદર તો એક ઊંચી હોય અને બીજી નીચી હોય, અથવા તો એની હાઇટ ઓછી હોય, જેની હાઇટ ઓછી હોય એને આપણે ઠીંગણું કહેતા હોઈએ છીએ। તો ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે ઠીંગણું। પછી ત્રીજું છે LONG, લોંગ એટલે લાંબુ, LONG, લોંગ એટલે લાંબુ, અને એનું વિરોધી છે SHORT, શોર્ટ એટલે ટૂંકું। લોંગનું વિરોધી શોર્ટ થાય અને ટોલનું વિરોધી પણ શોર્ટ થાય, તમારે યાદ રાખવાનું। તમને એમ પૂછવામાં આવે કે ટોલનું વિરોધી લખો તો તમારે એનું વિરોધી પણ શોર્ટ જ લખવાનું, અને લોંગનું વિરોધી લખો એમ કે તો પણ શોર્ટ જ લખવાનું। અને હા, જો તમને આ શોર્ટ શબ્દ આપ્યો છે SHORT, શોર્ટ એટલે ટૂંકું અથવા તો ઠીંગણું, બંને એના મતલબ થાય, તો એના જવાબ તમારે લખવાનો હોય તો તમે એના જવાબમાં ટોલ પણ લખી શકો અને લોંગ પણ લખી શકો। બંને જવાબ તમને આ પ્રશ્ન રીતે પૂછવામાં આવ્યો હોય તો એના જવાબમાં તમે આ બંને લખી શકો છો, કારણ કે આ બંનેનું વિરોધી સરખું જ થાય। હવે છે ચોથું છે FAT, ફેટ એટલે જાડું, અને THIN, થીન એટલે પાતળું। પછી જુઓ, ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું, આ વ્યક્તિની બાબતની વાત થઈ। એક વ્યક્તિ જાડી છે અને બીજી વ્યક્તિ પાતળી છે। તમારા વર્ગની અંદર પણ કોકનું શરીર સારું હોય તો એને તમે જાડો કહો અથવા તો જાડી કહો, નીચે પાતળું હોય એને દુબળું કહો અથવા તો પાતળું કહો, બરાબર? પછી છે THICK, થીક એટલે જાડું, અને THIN, થીન એટલે પાતળું। હવે આમાં પણ શોર્ટ જેવું છે, એવું જુઓ, ફેટ અને થીક બંનેના વિરોધી શબ્દ સરખા જ છે, થીન, THIN, THIN, બરાબર? તો THIK એટલે જાડું, એટલે કે કોઈ વસ્તુની વાત છે, પુસ્તક છે કે બીજું કોઈ બોક્સ છે, ઘણી વસ્તુ એવી હોય કે તે જાડી હોય તો એના માટે થીક શબ્દ વપરાય, અને એનો વિરોધી છે THIN, થીન એટલે પાતળું। પછી છઠ્ઠું છે HOT, હોટ એટલે ગરમ, HOT, હોટ એટલે ગરમ, અને COLD, કોલ્ડ એટલે ઠંડુ, ગરમ, ઠંડુ, હોટ, કોલ્ડ। પછી છે OLD, સાતમું વાક્ય છે OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ, અને YOUNG, યંગ એટલે યુવાન, ઓલ્ડ, યંગ। અહીંયા વ્યક્તિની વાત છે, તમારા દાદા, બા, નાના, નાની એ લોકો વૃદ્ધ હોય એટલે કે એને ઓલ્ડ કહેવાય, અને તમારે તમે લોકો છો તો એ યંગ કહેવાય એટલે કે તમે યુવાન કહેવાય। પછી છે OLD, ઓલ્ડ એટલે જૂનું, અને ન્યૂ એટલે નવું। તો નવી વસ્તુ અને જૂની વસ્તુ પણ હોય, તમારે જ્યારે પાસ થઈને નવા ધોરણમાં આવો ત્યારે તમારા મમ્મી પપ્પા તમને નવું દફતર, નવો કંપાસ,
નવો લંચ બોક્સ બધું લઈ દેતા હોય ને, અને પુસ્તકો પણ નવા હોય, તાકી બુક, રફ બુક બધું નવું જ હોય હોય ને તમારી પાસે, તો પછી તમને ક્યારેક કોઈ કેમ કે તમારું બેગ તૂટી ગયું કે હોય તો તમારા મમ્મી કહે ને તો જૂનું બેગ લઈ જાય ને, તો એ જૂનું એ આ એને ઓલ્ડ કહેવાય. વસ્તુ જૂની હોય એને માટે ઓલ્ડ, અને એન ઈ ડબલ્યુ ન્યૂ એટલે નવી, નવી વસ્તુ હોય એને માટે ન્યૂ, ન્યૂ એટલે નવું. પછી નવમું છે એચ ઈ એ વી વાય, હેવી એટલે ભારે, એચ ઈ એ વી વાય હેવી એટલે ભારે, અને એલ આઈ જી એ ટી લાઇટ એટલે હરકું. હેવી લાઇટ, કોઈ પણ વસ્તુ હોય તો તમે નાના છો એટલે ઘરમાં કંઈક વસ્તુ ઉંચકવાની હોય તો તમારા મમ્મી તમને એમ કે, મમ્મી કે પપ્પા કે બેટા એ વસ્તુ વજનમાં ભારે છે, એ તારાથી ઉંચકી શકાશે નહીં. જ્યારે હલકી વસ્તુ હોય એમ કે બેટા એનો કંઈ વજન નથી, એ તું મને લાવી આપ, એ અર્થમાં છે. હેવી એટલે ભારે અને લાઇટ એટલે હલકું. એચ ઈ એ વી વાય હેવી એટલે ભારે, એલ આઈ જી એ ટી લાઇટ એટલે હલકું. પછીનો શબ્દ જોઈએ સી એલ ઈ એ એન, ક્લીન એટલે સ્વચ્છ, સ્વચ્છ એટલે ચોખ્ખું. સી એલ ઈ એ એન ક્લીન એટલે સ્વચ્છ, અને ડી આઈ આર ટી વાય ડર્ટી એટલે અસ્વચ્છ, સ્વચ્છ અને અસ્વચ્છ. ક્લીન એટલે એકદમ વસ્તુ ચોખ્ખી હોય, તમારું ઘરની લાદી ચોખ્ખી હોય, જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય એને સ્વચ્છ કહેવાય. તમારા મમ્મી પણ તમને સલાહ આપતા જશે કે બેટા હોમવર્ક કરો ત્યારે પેન્સિલનો છોલ ક્લાસમાં નહીં નાખવાનો, અથવા તો તમારા ઘરમાં નહીં નાખવાનો. સ્કૂલમાં ટીચર સૂચના આપતા હોય કે ક્લાસની અંદર કચરો પડવા દેવાનો નહીં, તો તમે કચરો જ્યાં ને ત્યાં ન ફેંકો તો એ જગ્યા તમારી ચોખ્ખી રહે એટલે કે સ્વચ્છ રહે, અને જ્યાં ને ત્યાં તમે બધું નાખી દો તો એ અસ્વચ્છ થાય એટલે કે ડર્ટી થાય. તો સી એલ ઈ એન ક્લીન એટલે સ્વચ્છ, અને ડી આઈ આર ટી વાય ડર્ટી એટલે અસ્વચ્છ. પછી છેલ્લું છે એચ એ ડબલ પી વાય, હેપી એટલે ખુશ, અને એસ એ ડી સેડ એટલે ઉદાસ. તમે સ્કૂલે આવો અને હોમવર્ક તમારે થઈ ગયું હોય તો તમે ખૂબ આનંદમાં હો, અને જો હોમવર્ક કરવાનું ભૂલાઈ ગયું હોય, લેશન ડાયરીમાં જોવાનું રહી ગયું હોય, અને ક્લાસમાં ટીચર આવીને એમ કે ચાલો આજે હું હોમવર્ક ચેક કરું છું, તો તમારું મોઠું કેવું પડી જાય, રોવા જેવા થઈ જાવ ને, એને ઉદાસ કહેવાય એટલે કે સેડ, હેપી અને સેડ. અને બીજું પણ એક ઉદાહરણ આપું, તો તમારે સ્કૂલમાં આવ્યા છો, તમને મજા નથી, તમે ક્લાસમાં ટીચર લખાવતા હતા પાકી બુકમાં, આને સ્વાધ્યાય પોથી મને લખી લખીને થાકી ગયા, હાથ દુખવા માંડ્યા, પછી તમને એમ થાય હવે જે ટીચર આવે ને રમાડે તો બહુ મજા આવે, રમવા લઈ જાય તો બહુ મજા આવે, અને તમે આવો અને ટીચર એમ કે ચાલો બાળકો આજે તો આપણે આટલું કરી જ નાખવાનું છે, આ વસ્તુ આપણે પૂરી કરવાની છે, તો તમે ઉદાસ થઈ જાઓ ને, એ સેડ, સેડ એટલે ઉદાસ, હેપી એટલે ખુશ, સેડ એટલે ઉદાસ. મિત્રો આ જે સ્પેલિંગ મેં તમને શનિવારે હોમવર્કમાં આપ્યા હતા યાદ છે ને, કે પે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 37 ઉપરના ઓપોઝિટ્સ એટલે કે વિરોધી શબ્દ તમારે રફનોટમાં એક વખત અને પાકી બુકમાં એક વખત લખીને પાકા કરવાના હતા. રફનોટમાં બે વાર કીધા હતા, સોરી મારાથી ભૂલમાં બોલાઈ ગયું હતું, રફનોટમાં તમને બે વખત કીધા હતા અને પાકી બુકમાં એક વખત લખીને પાકા કરવાના કીધા હતા, જે તમે કરી નાખ્યા હશે. હવે ચાલો હવે આપણે પ્રશ્ન 10મો જોઈએ. તો જુઓ અહીંયા સૂચના આપેલી છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોનું વર્ણન લખો. એટલે કે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા બોક્સમાં બે શબ્દ આપેલા છે લાઇટ અને હેવી, એ બંનેનો શબ્દનો ઉપયોગ કરવાનો છે, અને નીચે આપણે એ ચિત્રનું વિશે વિગત લખવાની છે. તો જુઓ આ થેલો છે અને આ પર્સ છે, તો અહીંયા તમને જવાબ આપેલા જ છે ઉપર, એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે નીચે લખવાનો છે. તો આ થેલો છે એટલે તમને ખ્યાલ આવી જાય કે વજનમાં ભારે જ હોય, તો આ હેવી એટલે ભારે, તો એ સ્પેલિંગ અહીંયા લખ્યો છે, અને આ પર્સ છે, પર્સમાં કાંઈ એટલું બધું વજન હોય નહીં એટલે એ લાઇટ કહેવાય, તો અહીંયા તમે લખ્યું છે લાઇટ. હવે આપણે પેજ નંબર 38 જોઈએ, સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 38 કાઢો બધા. આ છે આપણો પેજ નંબર 38, એમાં જુઓ પહેલું લખ્યું છે હેપી અને સેડ, અહીંયા બે ચહેરા આપેલા છે, હેપી એટલે ખુશ થાય અને સેડ એટલે ઉદાસ, તો આ બેમાંથી એક ચહેરો ઉદાસ છે અને એક નાખુશ છે અથવા તો
ખુશ નથી અને બીજો ખુશ છે. તો ચાલો આ બેમાંથી તમને ઉદાસ કોણ દેખાય છે? તો ભાઈ આ બેન ઉદાસ દેખાય છે. તો એમાં આવશે સેડ, સેડ એટલે ઉદાસ. અને બાકી શું રહ્યું? તો કે હેપી. આ તો જો હસે જ છે એટલે ત્યાં લખવાનું હેપી, એચ એ ડબલ પી વાય, હેપી એટલે ખુશ. હવે એના પછીનું વાક્ય, બીજા નંબરનું વાક્ય જુઓ. તો અહીંયા કોલ્ડ અને હોટ, તો આ બે વસ્તુમાં આમાં તો ધુમાડા નીકળે છે એટલે એમાં શું આવશે? હોટ, એચ ઓ ટી, હોટ એટલે ગરમ. અને અહીંયા આઈસ્ક્રીમનો કોન છે, આઈસ્ક્રીમનો કોન કેવો લાગે? હા, ઠંડો લાગે ને, ઠંડુ ઠંડુ લાગે, ખાવાની તો બહુ મજા આવે. તો અહીંયા લખવાનું સી ઓ એલ ડી, કોલ્ડ એટલે ઠંડુ. પછી ત્રીજું વાક્ય છે, જુઓ. અહીંયા બે બોલના ચિત્ર છે. તો અહીંયા ઉપર લખ્યું છે બી આઈ જી, બિગ એટલે મોટું, અને એસ એમ એ ડબલ એલ, સ્મોલ એટલે નાનું. તો આ દડો કેવો છે? નાનો છે. તો અહીંયા આપણે શું લખશું? સ્મોલ, સ્મોલ એટલે નાનું, એસ એમ એ ડબલ એલ, સ્મોલ એટલે નાનું. અને આ બોલ કેવો છે? આ બોલ તો મોટો છે એટલે ત્યાં લખશું બિગ, બિગ એટલે મોટું, બી આઈ જી, બિગ એટલે મોટું. હવે ત્યાર પછીનું ચિત્ર જોઈએ. તો જુઓ, ત્યાર પછીનું જે ચિત્ર છે એની અંદર બે વ્યક્તિ તમને દેખાય છે, દેખાય છે ને બે વ્યક્તિ. તો એમાં આપણે શું કરવાનું છે? તો જો અહીંયા શું લખ્યું છે? એ ફેટી, ફેટ એટલે જાડું, અને ટી એચ આઈ એન, થીન એટલે પાતળું. તો આમાંથી ભાઈ તમને જાડું કોણ દેખાય છે? આ ભાઈ જાડા છે ને આ ભાઈ પાતળા છે. તો પહેલાં અહીંયા પાતળાનું લખશું પી એચ આઈ એન, થીન એટલે પાતળું, અને આ ભાઈ કેવા છે? જાડા છે. તો અહીંયા લખશું એફ એ ટી, ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું, બરાબર. હવે આપણે બાજુના પેજ ઉપર જે બાકીના છે ને વિરોધી શબ્દો એ પણ કરીએ. એ છે પેજ નંબર 39. ચાલો પેજ નંબર 39 કરીએ આપણે. ચાલો આ છે આપણું પેજ નંબર 39. એમાં પણ પાંચમું જે ચિત્ર છે એમાં જુઓ, એક પેન્સિલ નાની છે ને એક મોટી છે. અહીંયા એલો એનજી લોંગ એટલે લાંબું, અને શોર્ટ એટલે ટૂંકું. તો આમાં ટૂંકું તમને શું દેખાય છે? ભાઈ કઈ પેન્સિલ ટૂંકી છે? તો કે આ. તો અહીંયા લખશું આપણે શોર્ટ, એસ એચ ઓ આર ટી, અને આ પેન્સિલ કેવી છે? તો કે લાંબી. તો ત્યાં લખશું એલ ઓ એન જી, લોંગ એટલે લાંબું. હવે ત્યાર પછી આ બે ચહેરા છે એમાં છે યંગ અને ઓલ્ડ. તો યંગ કોણ દેખાય છે અને ઓલ્ડ કેમ દેખાય છે? હમણાં આપણે કહીશું ને, આપણા બા દાદા નાના નાની હોય તો એ કેવા હોય? તો કે ઓલ્ડ હોય. તો આ દાદા છે એટલે ત્યાં આવશે ઓલ્ડ, ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા તો ઘરડું. અને આ ભાઈ છે એ યુવાન છે, તમારા પપ્પા હોય એ યુવાન હોય, પપ્પા હોય, મામા હોય, ફુવા હોય, ભાઈ હોય, એ યંગ હોય. તો અહીંયા લખશું યંગ, વાય ઓ યુ એન જી. મારે લખવામાં ભૂલ થઈ છે, આપણે ચેક રબરથી ચેકવું પડશે. તમારે પણ થાય ને ભૂલ, એમ ટીચરને પણ થાય ને ક્યારેક તો ભૂલ બેટા? એ ટીચરને ભૂલ થાય કે ન થાય? તો ટીચરને પણ ભૂસવું પડે ને, તમારે ભૂસવું પડે તો ટીચરને પણ ભૂસવું પડે. એટલે ચાલો પહેલાં મારે ભૂસવું પડશે અને પછી મારે આગળ લખાશે. વાય ઓ યુ એન જી લખવાનું હતું, એના બદલે સીધો એન લખાઈ ગયો. વાય ઓ યુ એન જી, યંગ એટલે યુવાન. હવે પછીના ચિત્ર જોઈએ. તો જુઓ, એમાં બે પુસ્તક છે, છે ને બે પુસ્તક. તો બે પુસ્તકમાં અહીંયા થીક, ટી એચ આઈ સી કે થીક એટલે જાડું, અને ટી એચ આઈ એન, થીન એટલે પાતળું. તો આ પુસ્તક છે, આવડું આ પુસ્તક છે ને એ જાડું છે. તો ત્યાં લખશું આપણે થીક, ટી એચ આઈ સી કે, થીક એટલે જાડું, અને આ પુસ્તક છે એ કેવું છે? પતલું છે. તો ત્યાં લખશું થીન, થીન એટલે પાતળું. હવે અહીંયા જુઓ પછીના બે ચિત્ર જોઈએ. તો એ બે ચિત્ર છે ને એની અંદર શું છે જુઓ જોઈએ. એ બે ચિત્રની અંદર એક બેન જે છે ને એ ઊંચા છે ને એક બેન છે એ
नीचा है तो आनी अंदर अहीं बे जवाब लखेला है टोल अने शोर्ट। तो अहीं शू आवशे टोल कारण के बन तो लांबा है तो लखो टी ए डबल एल टोल एटले ऊँचू अने आ बेन केवा छे ठींगणा तो लखशू शोर्ट एस एच ओ आर टी शोर्ट एटले ठींगणू अथवा तो टूंकू। हवे आपणे पेज नंबर 39 काढ़िए सॉरी पेज नंबर 39 नहीं ये तो आप कम्प्लीट करूँ आपणे आ पेज नंबर 40 करवानू छे એમાં નવમું છે એન ઈ ડબલ્યુ અને ઓ એલ ડી ન્યૂ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું તો આ બે શર્ટ છે એમાંથી ભાઈ તમને કયો નવો લાગે છે આ નવો લાગે છે ના ના આ તો ફાટેલો છે તો એ કેવો હોય જૂનો હોય તો ત્યાં લખવાનું ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું અને આ કેવો છે નવો છે તો ત્યાં લખવાનું ન્યૂ ન્યૂ એટલે નવું। તો મિત્રો આ આપણો પ્રશ્ન 10મો અહીંયા પૂરો થયો। હવે આગળનો પ્રશ્ન 11મો કરીએ એ પહેલાં થોડાક ફળોની અને શાકભાજીના નામ આપણે કરીએ તો ચાલો આ છે ફ્રૂટ્સ જે તમે લોકો મારા ખ્યાલ પ્રમાણે આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ તમને યાદ હોય તો ત્રીજા ધોરણની અંદર લેસન નંબર 2 ફ્રૂટ્સ હતા બરાબર અને લેસન નંબર 2 ફ્રૂટ્સ અને 3 વેજીટેબલ્સ એમ હતું એ તમને યાદ હશે જ તે તો ચાલો હવે પહેલાં ફ્રૂટ્સના સ્પેલિંગ ઉપર આપણે નજર નાખી લઈએ તો પહેલો છે એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન બીજો છે બી એ એન એ એન એ બનાના એટલે કેળું ત્રીજો ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ચોથો જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ પાંચમો સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ છઠ્ઠો પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું પછી સાતમો ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ પછી આઠમો એલ ઈ એમ ઓ એન લેમન એટલે લીંબુ નવમો એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી અને દસમો છે પાઇનેપલ એટલે પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ પાઇનેપલ એટલે અનાનસ। હવે આપણે વેજીટેબલ્સના સ્પેલિંગ જોઈએ તો વેજીટેબલ્સના સ્પેલિંગની અંદર પણ ચાલો આપણે જોઈ લઈએ વેજીટેબલ્સ એટલે શાકભાજી સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબી સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે ફૂલકોબી ત્રીજો સી એ ડબલ આર ઓ ટી કેરોટ એટલે ગાજર ચોથો આર એ ડી આઈ એસ એચ રેડિશ એટલે મૂળો પાંચમો બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ એટલે રીંગણ છઠ્ઠો પી ઓ ટી એ ટી ઓ પટેટો એટલે બટાકો પછી સાતમો સ્પેલિંગ જોઈએ ટી ઓ એમ એ ટી ઓ ટમેટો એટલે ટમેટો આઠમો સ્પેલિંગ જોઈએ ઓ એન આઈ ઓ એન ઓનિયન એટલે કાંદો અથવા તો ડુંગળી નવમો પી ઈ એ એસ પીઝ એટલે વટાણા દસમો સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મરચું અગિયારમો સી યુ સી યુ એમ બી ઈ આર ક્યુકુંબર એટલે કાકડી અને બારમો સ્પેલિંગ છે એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ઈ આર લેડીઝ ફિંગર એટલે ભીંડો। આ હતા આપણા ફ્રૂટ્સ એટલે કે ફળો અને શાકભાજીના સ્પેલિંગ। હવે આપણે પ્રશ્ન 11મો કરીએ કે જે પેજ નંબર 41 ઉપર છે તો જુઓ આ જે ચિત્ર છે ને એ આપણી એક્ટિવિટી 12માં જે ચિત્ર છે ને મગનભાઈની દુકાનનું એ જ ચિત્ર છે તો જુઓ અહીંયા સૂચના શું આપે છે અહીં ફળ અને શાકભાજીની દુકાનનું ચિત્ર આપ્યું છે। ચિત્રના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરો
બરોબર અહીંયા શું લખ્યું છે ફ્રેશ ફ્રૂટ્સ તો ચાલો હવે અહીંયા તમારે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખવાના છે આગળ આપણે એક્ટિવિટી 12 માં પણ જવાબ લખ્યા હતા પણ ત્યાં જે ખોટો જવાબ હોય એની ઉપર આપણે લીટો માર્યો તો અને અહીંયા જે સાચો જવાબ હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે તો ચાલો પ્રશ્ન છે પહેલો આર ધેર એપલ્સ ઇન ધ શોપ દુકાન છે એની અંદર સફરજન છે એપલ્સ એટલે સફરજન છે તો કે યસ તો યસ જે જવાબ છે એની ફરતે આપણે આમ ગોળ કરવાનું છે પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ એપલ્સ તો સફરજનનો કલર શું છે તો અહીંયા બે જવાબ છે રેડ અને યલો રેડ એટલે લાલ અને યલો એટલે પીળો તો કેવો છે ભાઈ રેડ તો રેડ ફરતે આપણે ગોળ કરશું પછી ત્રીજો પ્રશ્ન છે ઇઝ ધેર અ વોટરમેલન ઇન ધ શોપ વોટરમેલન એટલે તરબૂચ તો શું દુકાનની અંદર તરબૂચ છે ક્યાંય તરબૂચ છે નહીં એટલે નો જવાબ આવે એટલે એની ઉપર આપણે ગોળ કરશું પછીનો પ્રશ્ન છે આર ધેર બનાના સીન થી શોપ દુકાનની અંદર બનાના એટલે કે કેળા છે હા ભાઈ કેળા તો છે બે જાતના કેળા છે લીલા અને પીળા એટલે યસ ઉપર આપણે ગોળ કરશું આર ધેર બ્રિંજલ સીન થી શોપ હવે ભાઈ જુઓ આ દુકાન છે સામુ દેખાય છે તોય આપણને પ્રશ્ન પૂછ્યો છે કે દુકાનમાં રીંગણા છે દુકાનનું છે એ તો ફળોની છે તો ફળોની દુકાનમાં શાકભાજી હોય ન હોય પણ પ્રશ્ન પૂછ્યો છે તો આપણે નથી એટલે નો ઉપર ગોળ કરશું પછી આર ધેર કેરેટ સીન ધ શોપ ચાલો ભાઈ દુકાનમાં ગાજર છે શાકભાજીની દુકાન નથી આપણને ખબર છે એટલે ગાજર પણ ન હોય એટલે નો ઉપર ગોળ કરશું પછી સાતમો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ગ્રેપ્સ હાલો દ્રાક્ષનો કલર કેવો છે જવાબ તમને બાજુમાં બે આપેલા છે રેડ અને ગ્રીન તો કેવી દ્રાક્ષ હોય તો કે ગ્રીન તો ગ્રીન ઉપર આપણે ગોળ કરશું પછી જુઓ વોટ ઇઝ ધ કલર ઓફ ધ બનાનાસ બનાના એટલે કેળા કેળાનો કલર કેવો છે અહીંયા જવાબ છે યલો અને ઓરેન્જ તો શું જવાબ આવશે યલો કેળા તો યલો જ હોય ઓરેન્જ હોય નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે આર ધેર ટોમેટો સીન ધી શોપ ભાઈ દુકાનમાં ટમેટા છે શાકભાજીની દુકાન નથી ફળની દુકાન છે એટલે ટમેટા ન જ હોય એટલે આપણે નો ઉપર ગોળ કરશું પછી છે આર ધેર ઓનિયન સીન ધી શોપ દુકાનની અંદર ડુંગળી છે ના ભાઈ ના દુકાનની અંદર ડુંગળી પણ નથી તો નો ઉપર ગોળ કરશું આ સાથે આપણો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 11 અહીંયા પૂરો થાય છે હવે ફરી બીજા પ્રશ્ન સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય સી યુ